પોરબંદર જિલ્લાના કોંગ્રેસ સમિતિ દ્વારા દૂષિત પાણી બાબતે પોરબંદરથી સોમનાથ સુધી નીકળવામાં આવેલી પદયાત્રાનું માગરોળ ખાતે સ્વાગત કરવામાં આવ્યું. જેતપુર ખાતેથી ઉદ્યોગોનું દૂષિત પાણી દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ઠાલવવાનો સરકારે નિર્ણય કર્યો છે, જેના વિરોધ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન નીચે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પોરબંદર કીર્તિ મંદિરથી સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરાની આગેવાનીમાં કરવામાં આવ્યું છે. આ પદયાત્રાનું માંગરોળ ખાતે આગમન થતાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમામ પદયાત્રીઓને હાર તેમજ સૂતરની આંટી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટુભાઈ ફોકિયા, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી બીટી સીડા, માંગરોળ નગરપાલિકા પ્રમુખ મોહમ્મદ હુસેન ઝાલા, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હારૂનભાઈ જેઠવા, બૈતુલમાલ પ્રમુખ હનીફભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય વાલભાઈ ખેર, તાલુકા કોંગ્રેસ અગ્રણી કાનાભાઈ રામ, નગરપાલિકાના સદસ્યો ઇબ્રાહીમ બખાઈ, દાઉદ ચુડલી, તાલુકા પંચાયતના સદસ્યો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને તમામે તમામ પદયાત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું અને તમામ યાત્રીઓનું લીંબુ પાણી પીવડાવવામાં આવ્યું હતું. જીતુ પરમાર, ZSTV, માંગરોળ.